નમસ્કાર મિત્રો, હાલનું તાપમાન, પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ અને વાવાઝોડા વિશેની અગત્યની માહિતી આપવાની છે. પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે કપાસના સારા બિયારણ વિશેનો એક વિડીયો મૂકેલો હતો, એટલે આ વિડીયોના અંતમાં એ સાઈડમાં આપણે એ વિડીયો બતાવવામાં આવશે અને દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ જે વાત કરવાની છે, હાલનું તાપમાન, પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ અને વાવાઝોડું, એમાં સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે હવે આપણે આવતીકાલે એક એક્સ્ટ્રા વિડીયો બપોરે મૂકીને માહિતી આપવાના છે કે નૈઋત્યનું ચોમાસું એક્ઝેક્ટ ક્યાં પહોંચ્યું છે અને હવે આગળ કેવી રીતે વધવાનું છે. પણ અત્યારે આપણે વાવાઝોડા વિશે પહેલે એ માહિતી આપી દઉં કે જે બંગાળની ખાડીની અંદર જે રિમલ નામનું વાવાઝોડું હતું, એ ગત રોજ ગત રાત્રિએ એ વાવાઝોડું છે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરી અને ધીમે ધીમે હવે એ ડિપ્રેશનમાં ફેરવાય અને ભયંકર ભીષણ વરસાદ પડતા પડતા એ આગળ વધી રહ્યું છે. અને એ પૂર્વના જે રાજ્યો છે અને આપણી બાજુનો દેશ છે બાંગ્લાદેશ, આ તમામ વિસ્તારોને પ્રભાવિત કરતા છે. મેં જેવી રીતે ગઈકાલે વાત કરી હતી એ મુજબ પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને એની આસપાસના જે રાજ્યો છે એ તમામ રાજ્યોમાં ભારે વરસાદ છે આ વાવાઝોડાને કારણે નોંધાશે અને પવન સાથે વરસાદો છે અત્યારે નોંધાઈ રહ્યા છે. હવે એનાથી આપણે કોઈ ખતરો નથી, અમે ઘણા દિવસથી વાત કરતા હતા એ જ મુજબ છેલ્લે અંતે થયું છે, આપણે એનાથી કોઈ ખતરો રહ્યો નથી. હવે જે વાત કરવાની છે આપણા ગુજરાતના હવામાનની, આમ જોવા જઈએ તો અમે છેલ્લા ઘણા દિવસથી આપણે કહેતા હતા કે 24-25 તારીખથી રોજ 1 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. તાપમાન છે નોર્મલ કરતા 3 ડિગ્રી ઊંચું ચાલી રહ્યું છે. એમ 24, 25 અને 26 એમ 3 દિવસ સુધી રોજ 1 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો, જેને કારણે આજે 27 તારીખથી તાપમાન છે નોર્મલ નજીક આવ્યું છે. એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે તાપમાન હોવું જોઈએ એ આજની તારીખથી આ 27 તારીખથી આ તાપમાન છે રાબેતા મુજબ થયું છે. અને હજુ આવતીકાલથી તાપમાનની અંદર 1-2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આવતીકાલે 28 મે છે, 28 મે થી લઈ અને 31 મે નું શોર્ટ સેશન છે, એમાં અત્યારે જે આજની તારીખે જે તાપમાન હતું એના કરતા પણ 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. પણ નોંધ એ લેવાની છે, તાપમાનમાં ઘટાડો થશે પણ ગરમીનો ઉકળાટ હોય છે, જે બફારો હોય છે એમાં કોઈ રાહત મળવાની નથી. એટલે કે તાપમાન ઘટશે પણ ગરમી ઉકળાટ છે હજી પણ દિવસે ને દિવસે વધતા જશે અને દિવસે ને દિવસે ગરમી ઉકળાટનો સામનો છે આપણે કરવો પડશે. આમ જોવા જઈએ તો મે મહિનો અને જૂન મહિનો છે એ પણ આખો જૂન મહિનો આપણે ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડે તેવી પણ શક્યતાઓ છે. એ સાથે મારે આપને એ પણ જણાવવાનું છે કે ઘણા દિવસથી અમે આપને કહેતા હતા કે મે મહિનાના અંતમાં એટલે કે 25 થી લઈ અને 30 મે ની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો થાય તેવી શક્યતાઓ છે. એ જ મુજબ જોવા જઈએ આજે 27 તારીખથી ઘણા બધા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો જોવા મળ્યો, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થયું છે. આવતીકાલથી 28 તારીખથી રાજ્યના જે અનેક વિસ્તારો છે જેની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો, જે મેં 2 દિવસ પહેલા કીધું હતું એ જ વિસ્તારો, આ વિસ્તારોની અંદર 28, 29 અને 30 એમ 3-4 દિવસ સુધી છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે. એટલે દરેક મિત્રો આ વસ્તુની નોંધ લેવાની છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોને બાદ કરતા જેવી રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ છે અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગ છે, આ તમામ ભાગોને બાદ કરતા અન્ય વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ કોઈ જગ્યાએ વધારે પડતા ઘાટા વાદળ નોંધાય તો એ વિસ્તારની અંદર છૂટાછવાયા સામાન્ય ઝાપટા છે નોંધાઈ શકે. જોકે આમાં કોઈ મોટો વરસાદ નથી થવાનો કે આમાં કોઈ વાવણીની અત્યારે આશા રાખવાની નથી, એવા વરસાદો નથી થવાના, પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાય અને એ પણ અમુક જગ્યાએ એવું બને કે ત્યાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈએ તો ત્યાં થોડોક ભારે વરસાદ હોય, બાકી છૂટાછવાયા માત્ર છાટછૂટ અને ઝાપટા હશે. અને આ જે ઝાપટાઓ પડે તેમાં પવનની સ્પીડ છે એ પણ વધારે રહેશે. આમ તો આજેથી પણ પવનની સ્પીડમાં વધારો થયો છે, આવતીકાલથી પવનની સ્પીડ થોડીક વધારે વધવાની છે. અત્યારે નોર્મલ પવનની સ્પીડ છે 15 થી લઈ અને 20 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ હતી, એ હવે આવતીકાલથી 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે. એટલે આવતીકાલથી પવનની સ્પીડ છે એમાં પણ વધારો થાય તેવી પૂરી શક્યતાઓ છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે કપાસના બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, રજા આપશું, ધન્યવાદ.